કે લુક એન્ડ લર્ન, જો એમાં શીખો ગુરુદેવમાં એક છે તો મને તો ખાસ એક લુક એન્ડ લર્ન પાછળનો જે ગુરુદેવનો કન્સેપ્ટ છે, તો આપણે લુક એન્ડ લર્ન ખરેખર નાના બાળકોમાં શું એની ચેન્જ આપણે જોવાની જરૂર છે. લુક એન્ડ લર્ન એટલે આપણે નામ તો ખબર જ છે કે લુક એન્ડ લર્ન, જોવો અને શીખો, રાઈટ? અને એક્ઝેક્ટલી એવી જ રીતે આ પાઠશાળા પરમ ગુરુદેવશ્રી ચલાવી રહ્યા છે. આજના શું સર્કમસ્ટાન્સીસ છે, આજના જે પણ નાના બાળકો છે એ જેટલા પણ આપણે કહીએ ને કે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી, ડિવાઇસીસથી જેટલા પણ એ લોકો ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે, એ વચ્ચે આવી ટાઈપની કોઈ પણ પાઠશાળા હોય ને કે જે એ લોકોના માનસ ઉપર ઇફેક્ટ કરે, જે પ્રેક્ટિકલી એને કામ કરાવે અને પ્રેક્ટિકલ ચેન્જીસ એનામાં લાવે છે. સો ધીસ ઇઝ વોટ લુક એન્ડ લર્ન ઇઝ ડુઈંગ, કે આજના આ વાતાવરણની અંદર, પંચમ આરાની અંદરમાં પણ બાળકો ડેવિએટ ન થઈ જાય. અને પાપમાં જે આપણે તો દરેક કાર્ય સંસારમાં રહીએ એટલે પાપમય હોય જ, તેવા પાપમય સંસારમાં જે સ્પીડ બ્રેકરનું કામ કરે ને એ છે લુક એન્ડ લર્ન. અને એ પણ હસતા રમતા, એ પણ આપણને ખબર ન પડે કે આપણામાં કેવી રીતે ચેન્જીસ આવી જાય છે. એવી રીતના આપણો આખું માનસ બચપનથી જ, જો નાનપણમાં જે પણ ચીજ આપણને આજે પણ મમ્મીએ શીખાય ને કે કીડીને ન મરાય, તો આજ પણ આપણે કોઈ લાખ રૂપિયા આપશે તો એ કીડીને મારશું કે ભાઈ એક કીડી મારી દે ને લાખ રૂપિયા હું તને આપીશ, તો પણ આપણે નહીં માર. બસ એવી જ રીતે નાનપણથી સંસ્કારનું જેમાં સિંચન કરવામાં આવે છે ને એ છે આપણી લુક એન્ડ લર્ન પાઠશાળા. જી, અત્યાર સુધી ધર્મનો પક્ષપ એવો હતો કે ભાઈ જે ઉંમરલાયક હોય, જેને ધર્મની જરૂર પડે એ લોકોએ જ વ્યાખ્યાનમાં બેસો ને એને સત્સંગ લેવાનો, બાકી બાળકને સત્સંગની કોઈ જરૂરિયાત નથી. ગુરુદેવ આખો કન્સેપ્ટ છે કીધો બરાબર, કે આજે બાળકને સૌથી વધારે જરૂરિયાત છે, રાઈટ? કારણ કે ગુણની કોઈ ઉંમર નથી. ગુણને તમે ક્યારેય પણ એક્સેપ્ટ કરી શકો, કોઈના સદગુણને લઈ શકો અને ભગવાન મહાવીરના ગુણોને આપણે એવું કહી શકે કે ગુરુદેવનું લાગ્યું હશે કે બુઢિયાઓને હવે જલ્દી સમજો, અઘરા બાળકને બે સેકન્ડમાં સમજી જશે, આમાં કંઈક આપણને વધારે જલ્દી સારા પરિણામો દેખાશે. ગુરુદેવનું આવું કંઈક વધારે પડતું છે ના? ગુરુદેવનું એવું છે, બુઢિયાનું તો આઈ ડોન્ટ નો, બટ ગુરુદેવનું એવું છે કે બાળક સમજશે તો સમાજ પણ એવો સમજદાર બનશે, અને રાઈટ, આપણું નેક્સ્ટ જનરેશન એટલું સમજદાર બનશે અને ધર્મ વિલીન નહીં થાય ક્યાંય આ બધા સંજોગોની વચ્ચે, આ પંચમહારાની વચ્ચે, આ ભોગ ઉપભોગની વચ્ચે. કારણ કે અટ્રેક્શનના કારણો તો ઘણા છે, અને એની વચ્ચે સત્યની સમજ લાવીને એમાં સ્થિર થવું એ તો ગુરુદેવનો ઉપકાર જ છે. એટલે એક ખાસ કરીને ગુરુદેવ સહજ ભાવે અથવા રમત રમતમાં જી એક ધર્મ જે ભાવ છે કાઢી દે, એ એઝ અ સિસ્ટર, એઝ અ વર્કિંગ દીદી કે જી પધારે છે તો તારે ઓલું કળશ લઈને જવાનું છે, એન્ડ માય ચિલ્ડ્રન વેર વેરી સ્મોલ, તો મેં કીધું હું અહીંયા રેસ્ટ માટે આવી છું મમ્મી, હું કોઈ સંતના દર્શન માટે નથી જવાની. સો આઈ વોઝ વેરી લિનિયન્ટ એટ ધેટ ટાઈમ કે ઠીક છે પધારશે ત્યારે દર્શન કરીશ, આઈ વિલ નોટ ગો ઓન ધ વે. તો મમ્મી કે ઓકે, બટ ધીસ ઇઝ વોટ માય પર્સનલ એક્સપિરિયન્સ, કે અમારે ત્યાં જરિયામાં ઉપાશ્રય અહીંયા અને ઘર અહીંયા, અને પરમ ગુરુદેવશ્રીના પગલાં પડ્યા હશે કે સમહાઉ આઈ ફેલ્ટ એટ હોમ, કે મારી હાર્ટબીટ ઘરમાં ફાસ્ટ થઈ ગઈ, અને આઈ ટોલ્ડ માય મધર કે મને અત્યારે જ ઉપાશ્રય જવું છે. અને ત્યારે હું કંઈ બહુ નાની નહોતી, લાઈક આઈ હેડ માય ટુ ચિલ્ડ્રન વિથ મી. તો મમ્મી કે કેમ અત્યારે જાઉં છું, મેં તો મને એવું લાગે છે મારે હમણાં જ દર્શન કરવા છે, કોણ પધાર્યું છે? તો કે હું તો તમને સવારથી કહેતી હતી ચાલ ચાલ ચાલ. દેન આઈ વેન્ટ ટુ દેર એન્ડ આઈ વોઝ સ્પીચલેસ. ફર્સ્ટ ટાઈમ મેં ગુરુદેવને જોયા, હું સ્પીચલેસ હતી. પરમ ગુરુદેવશ્રીના શ્રીમુખેથી જ્યારે મને એક ચીજ જરિયામાં બહુ ટચ કરી ગઈ કે ગુરુદેવશ્રીએ કીધું કે કોઈ પણ મોટા હોય કે જેવા બી હોય, જ્યારે તમે ઉપાશ્રીમાં આવો ને તો ચપ્પલની સાથે ઈગો બહાર મૂકીને આવજો. એન્ડ ધેટ રિયલી ચેન્જ માય થોટ પ્રોસેસ ટુવર્ડ્સ ધર્મ, કે હા ધર્મ ક્યાંથી સ્ટાર્ટ. આપણે કહી શકીએ કે કોઈ એક આપણે કે સંત કહીએ કે આપણે સાધુ કહીએ કે પરમ શ્રદ્ધા કહીએ કે કોઈ વસ્તુ, એની કંઈક ઓરા હોય છે જે ઓરા લોકોને ક્યાંક કેચ કરે છે, જે મેસમરાઈઝ કરે છે, એવું આપણે કહી શકીએ? જે એમની ઓરા ઓલવેઝ પોઝિટિવ જ હોય, અને એમની ઓરામાં જઈને જેમ આપણે સાંભળ્યું હશે કે ભગવાનના સમૂહ શરણમાં જાય ને તો કોઈને વેરભાવ ન રહે, સિમિલરલી દેટ વી આર ફિલિંગ વિથ પરમ ગુરુદેવશ્રી, કે અમે ગુરુદેવના સાનિધ્યમાં હોય ને તો અમને ભૂખ ન લાગે, અમને તરસ ન લાગે, અમારું કોને અમારું ઇન્સલ્ટ કર્યું અમને યાદ ન આવે, એવા કોઈ પણ બેડ થિંગ્સ જે આપણને ડિસ્ટર્બ કરે ને દેટ વી આર નોટ ફાઇન્ડિંગ દેર વેન વી આર ઇન ફ્રન્ટ ઓફ પરમ ગુરુદેવશ્રી સાનિધ્ય. ગુરુદેવ છે ને કે ભાઈ બહુ ભારે ભારે વર્ડ નહીં, કે ભાઈ એ વસ્તુ એને ડાયજેસ્ટ થઈ જાય, સીધું કહેવાય કે આપણે ખાધા પીધું લોહી થઈ જાય, એવું આપણે કહી શકીએ. ગુરુદેવને એક આ શબ્દમાં એક આ એક વ્યક્તિના તાકાત જે આજના જનરેશન આજના બાળકને
સીધું કેચ કરે છે, જે નજીક લેવી શકીએ છીએ આવું આપણે કહી શકીએ? એકદમ 100% ગુરુદેવ નોઝ, ગુરુદેવ સાયકોલોજી જાણે છે. જેમ ભગવાન મહાવીર એક સાયકોલોજિસ્ટ હતા, ગુરુદેવ નોઝ કે અગર કોઈ બાળકના હાથમાં છરી છે તો એને ગુસ્સો કરવાથી કે એમ કહેવાથી કે આ છરી છોડ તો એ હજી પકડશે, એટલે ગુરુદેવ એપલ આપે, સફરજન આપે, રાઈટ? એટલે સફરજન લેવામાં છરી છૂટી જાય. સિમિલરલી ગુરુદેવ આપણી સાથે બી એવું જ કરે છે. ગુરુદેવ અમને ક્યારેય 10 યર્સમાં ગુરુદેવે નથી કીધું તમે આલુ ન ખાઓ, પ્યાજ ન ખાઓ, લસણ ન ખાઓ, ક્યારેય ન. ગુરુદેવે એટલું કીધું કે આલુ ખાવામાં આટલું પાપ છે, કે આ કરવામાં આટલું છે, દેન હી લેફ્ટ ઓલ દેટ ઓન અસ. અને એ સમજાવતા સમજાવતા જેમ માં પાથીએ તેલ નાખે ને બાળકને પાથીએ પાથી, એમ પરમ ગુરુદેવ છે એમને પાથીએ પાથીએ સંસ્કાર આપ્યા છે. બહુ જ સરસ છે અને બહુ જ ફાર વિઝન વાળું છે, ફાર સાઇટેડ પરસેપ્શન છે. આપણને ખબર બી ન પડે કે ક્યારે મારા પોતાનો બાળક ઇઝ 21 યર્સ ઓલ્ડ, મને ખબર ન પડે કે એને કેવી રીતે મારે વાળવો, એ મને ચિંતા જ નથી. બિકોઝ જેવો ગુરુદેવનો કોઈ કાર્યક્રમ હોય ને એટલે દે આર ઇન ટુ ઇટ. કોઈ કઈ રીતે જેને જેવો ઇન્ટરેસ્ટ હોય, જેમ કે આજ મને ભણાવવામાં ઇન્ટરેસ્ટ છે તો આઈ એમ ઇન ટુ સત્સંગ. હવે રાજભાઈ છે તો રાજભાઈનો ઇન્ટરેસ્ટ બીજો છે. સપોઝ ઇઝ ડુઈંગ એન્કરિંગ, પણ એન્કરિંગમાં પણ એ મહાવીરનું જ ભણે છે, મહાવીરનું જ વાંચન કરે છે. સો ઇન્ટરેસ્ટ પ્રમાણે આપણી રુચિ કઈ છે ને પરમ ગુરુદેવ છે એ પ્રમાણે લઈ આવે છે. એક કોણ બને કે કરોડપતિ નાના બાળકથી બધાને ગુરુદેવે કે કાજ વસ્તુ એવું એક આપીએ બાળકોને કે જે રોજ ગેઝેટ સાથે કનેક્ટેડ છે, રમત સાથે, એને કંઈક આ જ વસ્તુથી કનેક્ટ કરીને કંઈક કરીએ, એવો કંઈક પ્રોગ્રામ લઈને આવતીકાલે રાજકોટ આપણે આયોજન કર્યું છે. એ પ્રોગ્રામ કેવો છે, એની રૂપરેખા શું હશે, કેવો એ પ્રોગ્રામ હશે જે રાજકોટની, ગુજરાતની પણ દરેક જૈનો માટે એક મેમરેબલ થઈ જશે, એ જરા ખાસ. એટલે હું એમ કહેવા ચાહીશ કે આ પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકના અવસર પર પરમ ગુરુદેવના પ્રેરણાથી જે અમને આ એક ઓપોર્ચ્યુનિટી મળી છે. મારું એમ કેવું છે કે પ્રભુ મહાવીર એટલે અમારી ઓળખ, અમારું અસ્તિત્વ, અમારી ઓળખાણ. એટલે ક્યારેક કોઈ પૂછે ને કે ભાઈ જૈન એટલે કોણ, તો કે પ્રભુ વીરના વારસદાર. તો આ વીર કોણ એના વારમાં વારામાં જાણવાનો એક અવસર છે. આ ગેમના દ્વારા અમે કોઈ રમત કરવા નથી આવ્યા, એક સમજવા આવ્યા છીએ, એક સ્ટેપ અપર જવા આવ્યા છીએ. આજે રીતે આપણા ઘરમાં આપણા દાદાનો, આપણા કોઈ પણ વડીલનો જન્મદિવસ હોય તો આપણે લંચ યા ડિનર સાથે કરીએ અને પછી શું વાત કરીએ કે દાદા તમે પહેલાં શું કર્યું હતું, તમારા લાઈફની હિસ્ટ્રી બતાવો, કંઈ પણ અમને જણાવો. એવી જ રીતે આ પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણકના અવસરે આપણે બધા ભેગા થઈને પ્રભુ મહાવીરના ગુણગાન ગાશું અને એ સમજશું કે પ્રભુએ કેવી કેવી વેદનાઓ ફેસ કરી, એના પછી પણ એમની અનુકંપા કેટલી, એમની કરુણા કેટલી, એમના અહોભાવ કેટલા, એમની પવિત્રતા, એમની પાવનતા, એમનું હરેક ચીજને જોવાનું એક નજરિયો. અનેકાંતવાદ જેટલા પ્રિન્સિપલ્સ પ્રભુએ શીખડાવ્યા છે, આનામાંથી એક પણ પ્રિન્સિપલ જો આપણામાં આવી ગયું, જેથી તમને એક વાત બહુ ટચ થઈ લાઈફમાં, એટલે હું એમ કહીશ કે તમે એમ કીધું ને કે અમે ઘણા વર્ષોથી જઈ રહ્યા છીએ, બટ અલ્ટિમેટલી અમને 10 ફેક્ટ્સ જ એવા હશે જે ટચ કરશે. સિમિલરલી તમે પણ પાત્રવાન છો એટલે તમને એ વાત ટચ થઈ ગઈ. અમારો આ ગેમના દ્વારા એમ ઈ જ છે કે અમારા કોઈ વાતથી પ્રભુની વાત કોઈના હૃદય તક પહોંચે. આજે એમને જેટલા ઓબ્ઝર્વ ફેસ કર્યા, કેવી રીતે ફેસ કર્યા, અગર આપણે પ્રભુની લાઈફની એક એક મિનિટ એનાલાઇઝ કરીએ ને તો હરેક મિનિટમાં એક એક સાર હશે, અને એમાંથી એક પણ સાર જો આપણે લઈ લઈએ ને તો આપણું જીવન પૂરું પરિવર્તન થઈ જશે. આ ગેમ એક જે આ ગેમનું નામ છે કોણ બનેગા મહાવીર સજ્ઞાની, આમાં જેટલી ઓડિયન્સ હશે બધાને પાર્ટિસિપેટ કરવાની ઓપોર્ચ્યુનિટી મળશે. એવરી વન ઇઝ ધી પાર્ટિસિપેટ. હવે નો એજ લિમિટ, બધા પાર્ટિસિપેન્ટ છે. અને સાથે જ આપણે એક સિસ્ટમના દ્વારા પહેલાં 10 જણાને ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ કરીને એક રાઉન્ડ છે એ રમાડવા બોલાવશું સ્ટેજ ઉપર. આપણે એક પ્રશ્ન પૂછશું, એનો ઉત્તર જે સૌથી ફાસ્ટ આપશે, જેને કરેક્ટ આપશે, એને આપણે ફોરવર્ડ લાવશું વિનયના સીટ ઉપર. આપણા વિનયના સીટ ઉપર જ્યારે એ બિરાજમાન થશે ત્યારે એમને 3 પડાવ, હર પડાવમાં 3 પ્રશ્ન આ રીતે એને ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે. જ્યારે એ પહેલાં 3 પ્રશ્નોનો સહી જવાબ આવશે તો એ કહેવાશે મહાવીર સા વિનયી. એટલે વિનયના સીટ ઉપર તો આવી ગયા, બટ હવે હજી ઉત્કૃષ્ટ વિનય જેનો હશે એ પહેલો પડાવ
પાર કરી જશે. એના પછી આપણે સેકન્ડ લેવલ જેમાં પાછા 3 ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે, એ જેવું પૂરું થશે એટલે એ કન્ટેસ્ટન્ટ કહેવાશે મહાવીરની ક્ષમતા. અને છેલ્લો પડાવ, એ છેલ્લા પડાવમાં આપણે 3 પ્રશ્ન હજી પૂછવામાં આવશે અને જેવું એ કન્ટેસ્ટન્ટ એ પાસ કરશે એને કહેવાશે મહાવીરની જ્ઞાની. એટલે આપણો ગેમનો ઓબ્જેક્ટિવ આ છે. આ ગેમ દરમિયાન આપણને 2 લાઈફલાઈન પણ દેવામાં આવશે. એક આઉટ કમ્પ્યુટર પર જમાશે, એવી રીતે જમાશે. આખી થીમ સેટ કરી છે આપણે સંજયભાઈ વધારે. તો વી હેવ ડન ધીસ બિફોર ઓલ્સો ઇન સમ અધર ફોર્મ. અને એટલે પરમ ગુરુદેવના કૃપાથી આજે ઓપોર્ચ્યુનિટી મળી અને આ એક અવસર છે જૈન શાસનની પ્રભાવના કરવાનું અને પ્રભુ મહાવીરના ગુણગાન ગાવાનું. તો આમાં પછી આ ગેમ દરમિયાન આપણે 2 લાઈફલાઈન પણ આપશું અને એક જે 50-50 લાઈફલાઈન હશે અને એક ફ્લિપ ધી ક્વેશ્ચન લાઈફલાઈન હશે. સાથે જ આ ગેમમાં આપણે એક નાનકડીસી ધનરાશિ પણ રાખી છે કે જે ફર્સ્ટ પડાવ પાર કરશે એને 2000 રૂપીઝ તકનું રિવોર્ડ મળશે, સેકન્ડ પડાવમાં જેવું કમ્પ્લીટ થશે એને 4000 તકનું રિવોર્ડ મળશે, અને જે મહાવીર સંજ્ઞાની મળશે એને આપણે હજી આગળ તક લઈ જશું. પ્રોગ્રામ કાલે 8:30 સ્કેડ્યુલ છે એટલે એ આપણે ઓડિટોરિયમ જે અહીંયા છે એમાં આપણે રમાડવાનું રહેશે. અને સાથે જ અમે ઈચ્છીએ છીએ કે વધારેમાં વધારે ભાવિકો આમાં પાર્ટિસિપેટ કરી શકે, વધારેમાં વધારે રમી શકે. એટલા જ માટે અમે પાર્ટિસિપેશન ઓપન ફોર ઓલ રાખ્યું છે. અને એ ટાઈમમાં જ્યારે તમે ફર્સ્ટ સ્ટેજ પાર કરશો એટલે સમજી જ્યારે સ્ટાર્ટ થશે ને ગેમ, તો વીલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ કે બધા પાર્ટિસિપ બધાને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળશે ઇરિસ્પેક્ટિવ ઓફ એજ. અને વીલ કીપ અ ફ્યુ સરપ્રાઈઝ એલિમેન્ટ્સ એઝ વેલ. ફોર એક્ઝામ્પલ આંબેલની હોળી ચાલે છે, યા ફોર એક્ઝામ્પલ બીજું કાંઈ તપ ઓરિએન્ટેડ કાંઈ ને કાંઈક સરપ્રાઈઝીસ ઘણા એવા છે જે મારે હમણાં ડિસ્ક્લોઝ નથી કરવા. યુમાં જઈને તમને દરેક જૈનને જૈનને જોડાવવાનું મન થશે એવું એક પ્રોગ્રામ, કે કેવડ કે લાઈફ લોંગ મેમરેબલ થાય એવું એક પ્રોગ્રામ અમારો પ્રયત્ન તો એ જ છે. બરાબર, એટલે હોપફુલી અમે ખડા ઉતરશું તમારા. અને જગ્યા લોકેશન આપણને કદાચ ટૂંકું પડે તો શું વ્યવસ્થા, કે તમે જેમ કીધું ઓપન ફોર ઓલ, ઓપન ફોર ઓલ માટે થઈ સજલભાઈ આપણે શું વ્યવસ્થા કરવાના છીએ. અને કદાચ બીજું ઘણા લોકોને એવું છે કે ખાસ કે ભાઈ આ પ્રોગ્રામ ઘણા લોકો એવા કે હું બેઠો છું મોરબી બેઠો છું, હું કદાચ બોમ્બે બેઠો છું, હું કદાચ સ્વિટ્ઝર્લેન્ડ બેઠો છું, તો આ પ્રોગ્રામ્સ આપણે કેવી રીતે સુધી પહોંચાડશે બેઠો તમે? તમે જે ઓડિયન્સની વાત કરી એ હેમોગ્લોબિનની ક્ષમતા આપણી 1080 સીટની છે, 1080 સીટ અને પ્લસ અમે બીજી 300-400 સીટની વ્યવસ્થા કદાચ ત્યાં અમે જરૂર પડશે તો ત્યાં આપણે હોલમાં પણ એમને બેસાડી શકશું, અને અથવા તો વધારે એથી હશે તો અમે નાનો હોલ હેમોગ્લોબિન હોલનો છે એ જે નાનો હોલ એ પણ ઓપન કરી અને ત્યાં પણ ઓડિયન્સને આપણે સમાવી શકશું. અને તમે જેમ કીધું કે સ્વિટ્ઝર્લેન્ડ છે કે આઉટ ઓફ રાજકોટ સિટીમાં કોઈ બેઠું છે અને એને જોવું હોય તો એના માટે અમે ખાસ વ્યવસ્થા કરી સૌરાષ્ટ્ર ઉપતક દ્વારા આ આખા પ્રોગ્રામનું લાઈવ ટેલિકાસ્ટ થવાનું છે. અને પ્લસ ગુરુદેવની પણ જે ચેનલ છે અને પરમધામની આપણી જે ચેનલ છે પારસધામની એમાં પણ લાઈવ થવાનું છે આખા પ્રોગ્રામનું ટેલિકાસ્ટ.